નમસ્કાર, હું મનીષ, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. બોડેલીથી મળી રહ્યા છે. તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જબુગામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19 અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવી. બોડેલી તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જબુગામ તથા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. દર્દીઓને સારી સારવાર મળી રહે આગમચેતીના ભાગરૂપે સારવારની સેવાઓ, ઓક્સિજન ચઢાવવા લગત અલગ અલગ કામગીરી કરવામાં આવી હતી. જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ પંચાયત ડેપ્યુટી સરપંચ સદસ્ય સાથે છોટાઉદેપુર જિલ્લા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી ઓફિસર ડોક્ટર ભરત મેવાડા તેમજ તમામ જે લોકો છે, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કશ્યપ ખંભાલિયા તેમજ THO ડોક્ટર જિગ્નેશ પટેલ દ્વારા સફળ અત્યારે જે મોકડ્રીલ છે તેનું આયોજન કરાયું. આજ રોજ સરકારશ્રીએ નક્કી કરેલ પ્રમાણે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જબુગામ ગ્રામ પંચાયત દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટની તપાસ અર્થે જિલ્લાની ટીમ સાથે રહી અને ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધેલ છે અને એ બિલકુલ કાર્યરત છે. અને સાથે સાથે 14 બેડનું એક રૂમ તૈયાર કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કોઈ કોરોનાના દર્દી આવે તો એની અલગ વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા અને જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવેલું છે. અને ઓક્સિજન પ્લાન્ટ ખરેખર કમ્પ્લીટ ચાલી રહ્યું છે એની પણ અમે તપાસ કરેલી છે. અમે ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને ડેપ્યુટી સરપંચ સાથે રહી અને સ્થળની મુલાકાત કરેલી છે અને તે બરાબર છે. જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા PSA પ્લાન્ટ જે છે તે હાલમાં કાર્યરત છે, તેમજ કોરોના ભવિષ્યમાં જો આવે તો તે માટે ઉપર અલગથી કોરોના દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે, જ્યાં પણ ઓક્સિજનની વ્યવસ્થા છે. 12 થી 14 બેડની વ્યવસ્થા છે. જો ભવિષ્યમાં કોરોના આવશે તો ત્યાં દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા છે. ડૉક્ટર પંકજ રાઠવા, મેડિકલ ઓફિસર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જબુગામ.